મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારમાં આપણે હાલ હશે મરસીનું નિરીક્ષણ અને અત્યારે આપણે ઓન મેન પોઈન્ટ મરસીનો જ છે કારણ કે વરસાદ વધી ગયો ને એટલે વધુ ધ્યાન આપણે મરસીમાં જ આપવાનું છે અને મરસીમાં પ્રશ્ન એ બધાને બહુ છે આપણે તો એમાં કંઈ ખબર ન પડી એ દેવાનસિંહ પપ્પાને ખબર હોય પાછી દવા ખાતરની આપણે એમ કે નીંદવાનું છે તો નીંદી નાખીએ કે ખાતર નાખવાનું તો ખાતર નાખી દઈ બાકી એમાં દવાની કઈ કઈ જરૂર ને હવે હું સાટવાનું હું જો અત્યારે આપણે આવી ગયા મરચીના પાકમાં અને મેઇન પાક તો આપણો જીવન વાવેતર જાદુ છે તો કે મરચીનું જ છે આપણે ઓગણીસથી વીસ વીઘાની મરચી વાવી છે અને વીસ વીઘાની હોય તો ભલે પાંચ વીઘાની હોય તોય ભલે પહેલાં હવારમાં આવીને પહેલાં તો મરચીની મુલાકાત લેવી પડે કારણ કે મરચી પાક એવો છે કે તમે એમાં બેદી આઘા પાછા થાવ અને કોઈ રોગ આવી જાય તો મરચી તમારી ફેલ જવાનો પ્રશ્ન રહીએ એટલે આપણે અત્યારે તો મેઈન પ્રશ્ન શું છે તો કે હવે મહિનોથી થઈ ગયો છે એટલે મહિનો થયો એટલે મેન પ્રશ્ન તો મુંડાનો આવી ગયો અત્યારે કારણ કે મુંડા આવી ગયા હોય હો ટકા અને અમુક ખેડૂતે જોયું ન હોય હાથમાં ન આવી પણ એ એક્ટિવ થઈ ગયા હોય એનું કાપવાનું કામ ચાલુ કરી દીધું હોય ઘણી ઠેકાણે એવો પ્રશ્ન આવે છે કે ભાઈ મરચી હુકાઈ જાય છે એટલે મરચી હુકાવાનો તો બે પ્રશ્ન હોય એક તો ફૂગ હોય અથવા મુંડા હોય જો હેઠે થી કાપી નાખે અને મુંડા નું એવું છે કે મુંડો આખી ખાઈ જાય મુરિયું ખાઈ જાય ફરતું અથવા કાપી નાખે બે જાત નો મુંડો કામ કરે એવું નથી ખાવું કાપી જ નાખે ઘણી ફર આશી સાઈલ ખાઈ જાય એટલે છોડવો ઉભો હોય કમ્પ્લેટ પણ એ છોડવામાં મરચા ન આવે ખબર આપણે લાંબા ટાઈમે પડે કે આ ખાઈ ગયો ઈ ખબર તો કઈ પડે કે મરચા આવે ને છોડવો નમે ને તઈ કારણ કે એની સાઈલ તો જેમ આપડે વિકાસ ન થાય છોડવાનો ઝાડવાની સાઈલ કાપ નાખીને ઝાડવું હુકાઈ જાય એવો પ્રશ્ન બને પણ એ થોડોક લાંબા ટાઈમે ખબર પડે મુંડા એવી રીતે કામ કરે અને બીજા નંબરમાં તો કે ફૂગ છોડવો ઉપાડો અને ફરતી ધોરી ફૂગ હોય તો ફૂગની હિસાબે હુકાતો હોય તો મુંડા માટે તો અત્યારે વરસાદ એકદમ ચાલુ હોય રેડા અને જો એમાં ઇમીડા ક્લોરીપાઈડ અને ફિપ્રોલિલ તમે સો ગ્રામમાં ચાર વીઘા જમીનમાં આપણે થળીયે થળીયે પલાળી દઈ તો તમારો મુંડાનો પ્રશ્ન હલ થઈ જાય તમારી મરચી પાકી જાય ત્યાં લગી મુંડો એમાં આવે નહીં નહી હોય હોટક એમ આપણો ખુદનો અનુભવ રે આપણે તો જ હા અને માંડવી માં જો કોઈ મૂંડા આવ્યા હોય તો માંડવી માં એજ સેમ ટુ સેમ અત્યારે ચાલુ વરસાદ માં હાડા થી ચાર વીઘા માં સો ગ્રામ નું પરીકાનો ડોઝ કરીને આપણે હાઈ માથે રેડી દઈએ પંપ એ નોજેલ ખોલીને એટલે તમારી એ જમીનમાં ઉતરી જાય પણ મેન વસ્તુ ભૂલવાની નહીં કે વરસાદ ચાલુ હોવો જોઈએ રેડા રપટા આવ્યા રાખે ને તો બાકી રેડા ન આવતા ને તો પછી દવા એની અન્ય ભૂળમાં છું જાય એટલે મૂર્યે ઉતરે નહીં અને બીજા નંબરમાં તો હવે આપણે ફૂગનો પ્રશ્ન હતો ફૂગમાં તો આપણે જે ટાઈકોડરમાં અને સુડોમોનાસ બેક્ટેરિયા જે આવે છે એ સફેદ ફૂગ ને કારી ફૂગ બેમાં કામ કરે અને ફૂગમાં તો દવા કરતા બેક્ટેરિયાનું રિજન વધારે સારું હોય કારણ કે દવા તો તમારી અમુક ટાઈમ જ કામ કરે કે દસ દીક પંદર દી પછી પાછો પ્રશ્ન હરી અને આ ફૂગ તો એવું છે બેક્ટેરિયાનું કામ તો એવું હેક જ્યાં લગી ફૂગ હોય ત્યાં લગી એમનેમ જીવિત રહે કારણ કે એક એકબીજની ફૂગ જ છે એટલે ફૂગને ફૂગનો ખોરાક ખાઈ જાય એમ કે મારસી સોઈપી એને તો આપણે મહિનો કઈ તારીખે સોઈપી હતી આપણે આ સ્વઈપી છે સાત તારીખે પચીસ દિવસ થઈ ગયા દિવસ થયા વિકાસ બરોબર નથી થયો એટલે આમાં હવે એનો પ્રશ્ન છે એવું લાગે છે એનું મેન કારણ વરસાદ જ એવું લાગે છે વધારે વરસાદ હોય ને એટલે કોઈ પણ પાક હોય તો એનો વિકાસ રૂંધાઈ જાય એટલે કે અટકી જાય તો આનો વિકાસ કયા થાય તો કે માની લો કે વરસાદ આવવા ન હોય અને વરસાદ વહી ગયો હોય અને આપણે આને વાડીનું પાણી આપી દઈ તો એ છોડવાનું એવું થાય કે મને કઈક નવીન વસ્તુ મળી અને નવીન વસ્તુ મળે ને એટલે એના મૂરિયા એક્ટિવ થાય અથવા એને તડકો મળે વરાપ આવી જાય ને તડકો મળે તો એને એમ થાય કે મને કઈક નવીન વસ્તુ મળી એટલે તો એક્ટિવ થાય બાકી આ જે અત્યારે છે ને વાતાવરણ એક ધારોજ પંદર દિવસ વરસાદ વરસે વી દિશિયા એટલે એ હવામાં નીબ્રુ થઈને બેસી ગયો કોઈ જાત એનું કામ ન કરે એમ તો ફૂટ દેખાય દેખાતી ના આપડે તો સારી ફૂટ થઈ ગઈ વાંધો નથી ગયો હોય અને ફૂટ થઈ હોય એટલે મેન પ્રશ્ન તો એક ઈ આવે કે આપણે ધીરે જ ખૂટી ગઈ ખેડૂની બાકી એ પચીસ દી કે મહિનો દી થાય એટલે તમારો મોટો રોપ સોપો હોય તો ભલે અને ઝીંકો રોપ સોપ્યો હોય તો ભલે

પછી તો આપણે પરબરી સોપીને દહદી થઈને ત્યાં ફૂટ કરાવી દેવી છે અને તેમ છતાંય આપણે ફૂટ કરાવવી હોય યુમિક એસિડ આવે એ આપણે એક કિલો ચાર વીઘે ટપક હોય તો ટપકમાં ચડાવી દઈએ અથવા માથે ચાલુ વરસાદે નજલ ખોલીને રેડી દઈ તો તમારે મૂરિયા એક્ટિવ થઈ જાય એટલે એ મૂરિયાનો વિકાસનું કામ કરે એટલે આપણે મૂર્ય એક્ટિવ થઈ જાય મૂર્યા મંડે એનો વિકાસ કરવા અને વિકાસ કરે એટલે એ મંડે ખોરાક લેવા કારણ કે ખોરાક તો આપણે એનપી કે વાયુ હોય પૈડો જ છે બરોબર પણ એના મૂર્ય એક્ટિવ હજી એટલે લેતા ન હોય એટલે આપણે હ્યુમિક એસિડ પાઈ ને તો મંડે લેવા એટલે આપણે હ્યુમિક એસિડ અત્યારે લઈ આવ્યા છીએ અને અત્યારે આપણે પાવાનું ચાલુ કરવાનું છે એટલે જો કોઈને પાવવું હોય તો પાઈ શકે એમ હ્યુમિક એસિડ થળિયામાં આપણે તો કમ્પ્લીટ આ

આપણે વાત જો આપી દઈ તો મૂરિયાનો એકદમ વિકાસ થાય અને મૂરિયાનો વિકાસ થાય તો એનો ખોરાક લઈ શકે કારણ કે ખોરાક તો પડ્યો છે એટલે અત્યારે કોઈ જાતના ખાતર દેવાની જરૂર નથી ખાતર કરતા અત્યારે મૂરિયાનો વિકાસ કરાવવાની જરૂર છે મૂરિયાનો વિકાસ થાય હ્યુમિક એસિડ થી એટલે આપણે લઈ કિલો એક કિલોના ત્રણસો રૂપિયા એટલે ત્રણસો રૂપિયામાં ચાર વીઘા જમીન થઈ જાય એટલે અત્યારે ખાતરની ખાસ કોઈ જરૂર નથી આ આપી દઈ પછી અઠવાડિયું હોય જાય પછી તમે ગમે ખાતર દો ને તો ખાતર લાગી જાય હોય સો ટકા અને આપણે ખાતર તો પાયાનું એનપી કે વાયવું જ હોય એટલે એ ખાતરી હજી ખરેખર પડ્યું જ છે લીધું જ નથી કારણ કે નવું ફૂટે એટલે આપણે એમાં પછી હું આવી જાવ અને બીજાય આવી જાય બધાયને એમ થાય કે જલ્દી આને મોટી કર લે જીવ વાડી આવે કેમ એમ થાય એટલે મેન પ્રશ્ન તો વરસાદ બઉ વધતી થઈ ગયો એટલે એટલું એવું બતાવે

તો આપણે વાડિયા દેવાનસિંહ પપ્પા હાથી નું કામ કરે છે મીટિંગ અને હવે ન થાય હો વરસાદ આવ્યો જ નથી એટલે હવે એક બેદી માં હાથી હાલશે એટલે એ તૈયારી રાખી હોય ને

બે હાથી તો આપણે કઈ હાલતા એક હાથી અત્યારે હજી ફીટ નથી આપણે વૈશ્લા છે બે હાથી હાકતા અને એક રહી એટલે વહેર હાલતી હોય તો ગાળે હાલતી હોય ગઈ એટલે આપણે આઠ આંગર નો ગાળો આંકવો હોય તો એ ખાતી ની જરૂર પડે એટલે ખાતી ની ખરીદી આજ આપણે સવારે કરીએ એવા કારણ કે તય ને જાય ને તૈયાર આવે તો હાથી ઉકલે અને ઓલે આપણે બે આયરું જાય ને તો બે આયરું પાછી રહી જાય

તઈન હાથી જ જોઈ પારા બાંધીકા પારે બાંધો મોટા પારે બાંધો હાથી જોઈ આપણે એટલે આપણે પાઇપ કર્યો હે હાથ ફૂટ નો ફીટ બરોબર એટલે હાથી હોય ને તો હાઇડ્રોલિક અધર કરીને એટલે રીતે ઉપડી જાય એટલે ઓલાજી હાકતા હોય એને શેઠે પોગે એટલે આમ શેટું વહી જાય શેટા વહી જાય એટલે હાઈડ્રોલિક હાથી ઉપડી જાય તો એને કોઈ જાતની લાગવાની કે ઉપાડવાની માથા ગુજ નોરી ઓલતા ઉપાડીને ઘોડી હતી આપણે પેલા ઘોડી સિસ્ટમ હતી એટલે ઉપાડીને ઘોડી માથે મૂકવા પડતા અને આ ઘોડી માથે મૂકવાનો પ્રશ્ન નો રહ્યો માણસો હોય ને થાકે નહીં અને તમને થાક હું છે ખબર નહીં કારણ કે ટ્રેક્ટર ની સીટ માંથી બેઠા હોય કે વાલી ખરે ઉપાડું મૂકું ઉપાડું મૂકવું અને આ તો ઉપાડો કાઢવું હોય તો હાથી કરી ઉપાડો નીકળી જાય અને ઓલું એને ઘડી ને ઘડીએ ઉપાડવું આમાં કઈ એ બધું આળસ માં જાતું તું મોલ્લો તો આપણી પાસે હોય જ એક પાઇપ લેવાનો હતો અને ઈંગલય પછી છસો રૂપિયા નો પાઇપ લેવાનો હતો એટલે આપણું આરાહ માં જતું બાકી તો આ સિસ્ટમ કઈ ઓળની નથી આ તો બજાર માં ઘણા વર્ષથી છે

વરાઈ જાય એક દિન આપણું કામ નીકળી જાય લેવું કોણ લઈ લેવું પણ મેન પ્રશ્ન તો હવે શું કરવા આવ્યો કે આપણે મરચી વાવી ને એટલે નકર માનવી માં એવો પ્રશ્ન નતો કારણ કે માનવી માં ફરે હાથે હાલે હતા પછી પરબારું એમાં ગઈ ને ગાળે જ હાથે હાકવાનું આવતું અને મરચી માં તો આપણે બે ત્રણ ફરે ટૂંકા ગાળે ಹಾಕવું પડે હાથી નકર પાછું એમાં ખડ થઈ જાય હ જો આપણે નૈનાને પૂછી જોય કે રસોઈ માં શું બનાવવાનું છે રસોઈ સેવ તો મગવી મારી રે તો નથી એ તમારે મપી દો જાવે